Welcome to RS Online class. Myself Rekha Patel. Today we will discuss about English language functions. Section A for 11th and 12th for 3 and 4 marks. Hello friends. We are discussing about language functions. આ ટોપિક તમને ધોરણ 11 અને 12 ની અંદર 3, 4 અને 5 એટલે કે 12 માર્કનો પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને 3 માર્કનો 4 માર્કનો પ્રશ્ન સેક્શન એમાં અને 5 માર્કનો પ્રશ્ન સેક્શન ડીમાં પૂછાય છે. એટલે ટોટલ 12 માર્ક્સમાં આપણને લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. તો લેંગ્વેજ ફંક્શનમાં શરૂઆતથી શીખીએ તો શું યાદ રાખવાનું? તો પહેલાં તો ફંક્શનનું નામ, એનું કીવર્ડ એટલે કે ચાવીરૂપ શબ્દ અને એની પેટર્ન સેન્ટેન્સ કે વાક્ય કેવી રીતે બને છે તે તેને આપણે આગળ તમે મારા વિડીયોઝ જોશો એટલે એની અંદર ડિટેલમાં સમજાવેલું છે. અહીંયા આપણે ઉપર છેલ્લી રીતે જોઈએ છીએ. લેંગ્વેજ ફંક્શન્સ જે છે એના નામ અહીંયા આપેલા છે, એના કીવર્ડ છે અને એની પેટર્ન છે, સેન્ટેન્સ કેવી રીતે બને તે છે. જો સપોઝિશન હશે તો એમાં એઝ ઇફ હશે જ, બરાબર. એમાં એઝ ઇફ પછી તરત સર્વનામ, પછી વેર અથવા હેડબીન આપેલું હશે અને વિશેષ નામ આપેલું હશે, બરાબર. મેનર હશે તો એઝ અથવા લાઇક એ કીવર્ડ આપેલો હશે, એમાં વિશેષ નામ પહેલાં હશે અને ડુ, ડસ કે ડીડ એ આગળના વાક્યના કાળ પ્રમાણે આવશે. પર્પઝ, તો પર્પઝની અંદર સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, આ ચાર કીવર્ડ છે, બરાબર. આ બંને જે છે એના પછી તરત સર્વનામ આવે છે, ત્યાર પછી કાળ પ્રમાણે કેન, મે કે કુડ, માઇટ મુકાય છે, એની જોડે મૂળ ક્રિયાપદ અને કર્મ આવે છે, જ્યારે ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ એકલું આવે છે, વિથ એ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે છે. કમ્પેરિંગ, કમ્પેરિંગમાં વેરી ફ્યુ અને નો અધર, ત્યાર પછી નામ, ક્રિયાપદ અને ઈઆરવાળું કે મોરવાળું વિશેષણ, પછી ધ અથવા વન ઓફ ધ સાથે ઈએસટી કે મોસ્ટવાળું વિશેષણ, એ જે છે એ કીવર્ડ છે. એની વાક્યરચના કેવી હોય? તો વેરી ફ્યુ પછી બહુવચન નામ આવે, પછી આર આવશે, એઝ એઝ વચ્ચે વિશેષણ અને નામ. નો અધર હશે તો એકવચનનું નામ આવશે, ઇઝ આવશે, એઝ એઝ વચ્ચે વિશેષણ અને નામ. અહીંયા આગળ આપણને ધેન જોવા મળશે, પછી એકવચન હશે તો એની અધર અને એકવચનના, બહુવચન હશે તો મેની અથવા મોસ્ટ અધર અને બહુવચનના. જ્યારે આની અંદર ધ પછી ઈએસટી કે મોસ્ટવાળું વિશેષણ હોય તો એકવચનના, અને વન ઓફ ધ પછી વિશેષણ આપ્યું હોય તો બહુવચનના, બરાબર. ડબલ કમ્પેરિઝન, ડબલ કમ્પેરિઝન ઓળખવાની રીત સાદામાં સાદી છે કે બે વાક્યો હોય ને બંને વાક્યોની શરૂઆત ધ મોર, આર્ટિકલ ધ અને મોર અથવા તો યરવાળું વિશેષણ એટલે કે કમ્પેરેટિવ ફોર્મ ઓફ એડજેક્ટિવથી શરૂઆત થાય છે. એટલે કે ધ મોર અથવા યરવાળું વિશેષણ કરતાં ક્રિયાપદ, બીજું વાક્ય પણ ધ મોર અથવા યરવાળું વિશેષણ કરતાં ક્રિયાપદ. સજેશનની અંદર કીવર્ડ રૂપ શબ્દો છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર, બરાબર. એમાં આ ત્રણેય શબ્દો પછી તરત જ મૂળ ક્રિયાપદ આવે છે. ચોઇસ અને પ્રેફરન્સ, એમાં વુડ રાધર, વુડ લાઇક, વુડ ચૂઝ, વુડ પ્રિફર જેવા શબ્દો કીવર્ડ રૂપે વપરાય છે. એ બધા જ શબ્દો પછી મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. આઈધર ઓર અને નાઇધર ઓરનો પણ ઉપયોગ ઓલ્ટરનેટિવ ચોઇસ તરીકે થાય છે. એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ પૂછાય ત્યારે આઈધર ઓર કે નાઇધર ઓર હોવો જરૂરી છે. એમાં બે કર્તા, બે ક્રિયાપદ, બે કર્મ, બે સ્થળ, બે સમય એ આપેલા હોય છે. આગળ છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટનો કીવર્ડ છે યુઝડ ટુ અથવા ટુ બીના રૂપ સાથે યુઝડ ટુ, બરાબર. ટુ બીના રૂપ એટલે વર્તમાનકાળમાં ઇઝ એમ આર અને ભૂતકાળમાં વોઝ વેર. એકલું યુઝડ ટુ હશે ત્યારે મૂળ ક્રિયાપદ આવશે, અને ટુ બીના રૂપ સાથે જો યુઝડ ટુ હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ આવે. કન્ડિશન ઇન પાસ્ટ, એમાં ઇફ અને હેડવાળું વાક્ય હોય, એ કીવર્ડ છે એનું. એમાં પહેલાં વાક્યમાં ઇફ કરતા હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હશે, બીજા વાક્યમાં શુડ, વુડ, કુડ, મસ્ટ કે માઇટ સાથે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું હોય છે કાં તો આપેલું હોય છે. કન્ડિશન ઇન ફ્યુચર, એનો કીવર્ડ છે ઇફ અને અનલેસ. એમાં પહેલાં વાક્યમાં મૂળ ક્રિયાપદ એટલે કે વર્તમાનકાળ હોય છે અને બીજા વાક્યમાં ભવિષ્યકાળ એટલે વિલ સાથે મૂળ ક્રિયાપદ
આપેલું હોય છે. એમાં ઇફ એ હકાર છે, અનલેસ એ નકાર છે. અનલેસ નકાર હોવાથી બીજા વાક્યમાં વિલ સાથે નોટ આવે છે. રિઝલ્ટ, રિઝલ્ટની અંદર કીવર્ડ છે ટુ, વિશેષણ ટુ, સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ, ઇનફ ટુ, એમાં વિશેષણ પહેલાં આવે છે અને પછી ક્રિયાપદ આવે છે. ટુ વિશેષણ, ટુ ક્રિયાપદ, સો પછી વિશેષણ, ધેટ પછી વાક્ય આવે જેમાં આપણે કાળ પ્રમાણે કેન કે કુળનો ઉપયોગ કરી શકીએ છીએ. સચ પછી વિશેષણ અને નામ, અને ધેટ પછી વાક્ય આવે છે. જ્યારે ઇનફ ટુમાં પહેલાં વિશેષણ આવે, ઇનફ આવે, ટુ આવે અને પછી મૂળ ક્રિયાપદ આવે છે. કોન્ટ્રાસ્ટની અંદર આપણને કીવર્ડ આપેલા છે ધો, ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, યટ અને સ્ટીલ. આમાં ઘણા બધા કીવર્ડ આપણને આપેલા છે. આ બધા છે ધો, ઓલધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધામાં બે વિરુદ્ધાભાસી વિશેષણ ધરાવતા વાક્યો હોય છે. બરાબર, હાવેવરમાં જોડે વિશેષણ હોય પછી કર્તા ક્રિયાપદ હોય, એઝમાં પહેલાં વિશેષણ આવશે પછી એઝ આવશે અને કર્તા ક્રિયાપદ આવશે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી તરત બીઈંગ સાથે વિશેષણ આવે છે, અથવા તો જે માલિકી દર્શક સર્વનામ છે એના પછી વિશેષણનું નામ મૂકવાનું છે. બટ, યટ અને સ્ટીલ એ બે વિરોધાભાસી વાક્યોની વચ્ચે આવે છે. એક્સક્લેમેશનવાળું વાક્ય હશે તો વોટવાળું વાક્ય કે હાવવાળું હશે અને પાછળ ઉદ્ગાર ચિહ્ન હશે, અથવા તો હુર્રા, વાવ, ઓ, અલાસ, બ્રેવો જેવા શબ્દો ઉદ્ગાર ચિહ્ન સાથે હશે અને પછી વાક્ય હશે. એમાં વોટ અને હાવ પ્રશ્નાર્થ વાક્યમાં પણ છે તો એક્સક્લેમેશન છે એ કેવી રીતે ખબર પડે? તો આ બંને પછી વિશેષણ આવે, પછી કર્તા અને ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન આવે છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એનો મતલબ કે પેસિવ વોઇસ. પેસિવ વોઇસની રચનાવાળું વાક્ય હશે કે કર્મ હશે, ટુ બીનું રૂપ, પછી પેસિવની અંદર બી, બીઈંગ કે બીન જે આવે છે વાક્યના પ્રકાર પ્રમાણે તે જોવાનું છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ હોવું જોઈએ, બરાબર, અને અન્ય શબ્દો. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અને થિંગ, એમાં સચ એઝ અને સેમ એઝ એ કીવર્ડ તરીકે વપરાય છે, જેના પછી સચ અને સેમ પછી આપણે નામ વ્યક્તિની જાતિ લખવાની છે અને એના પછી એઝ પછી આપણે વાક્ય લખવાનું છે. ડિયર સ્ટુડન્ટ્સ, જો મિક્સ એક્સરસાઇઝ જોઈએ પ્રેક્ટિસ માટે ધોરણ 11 અને 12 માટે, સેક્શન એની અંદર બોર્ડની અંદર 8મો, 9મો અને 10મો પ્રશ્ન પૂછાય છે, જે 3 માર્કનો છે, જેની અંદર આઉટ ટાઇટલ હશે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ. એટલે કે કૌંસમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલા છે, બરાબર, એમાંથી જે સૌથી યોગ્ય હોય, મોસ્ટ એપ્રોપ્રિએટ હોય, એ વાક્યની સામે લખો. આવી રીતે તમને કૌંસમાં આપેલા હશે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ ચોઇસ, કમ્પેરિંગ. નીચે વાક્યો આપ્યા હશે મીરા વર્ક્સ ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક્સ. હવે આપણે જોયું કે રિઝલ્ટમાં શું આવે, ટુ પછી વિશેષણ ટુ, એટલે અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ લખ્યું. પછી છે આરવ વોર ધ સેમ ટી શર્ટ એઝ હિઝ બ્રધર, તો આપણે ધ સેમ અને એઝ એ જોયું, તો એમાં ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. ત્રીજો છે મિસ્ટર પટેલ વુડ રાધર બાય અ કાર ધેન બાઇક, તો આપણે જોયું કે વુડ રાધર જે છે એ ચોઇસમાં આવે છે, એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર. બીજી એક્સરસાઇઝ જોઈએ, કન્ડિશન ઇન ધ પાસ્ટ, હેબિચ્યુઅલ પાસ્ટ, એક્સપ્રેસિંગ ચોઇસ. અહીંયા 3 વાક્યો આપ્યા છે, મિસ્ટર શાહ વુડ લાઇક ટુ પ્રિફર કોફી, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે વુડ લાઇક ટુ એટલે શું આવ્યું, હમણાં જોયું એમ, એક્સપ્રેસિંગ ચોઇસ. માય ફાધર યુઝડ ટુ વોક એવરી ડે, હવે યુઝડ ટુ છે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર. ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લિયર ધ પેશન્ટ વુડ હેવ બીન સેવ્ડ. અહીંયા કીવર્ડ છે ઇફ અને હેડ, બરાબર, અને સાથે અહીંયા કુડ હેવ બીન સેવ્ડ, એટલે શું થયું, કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર. આગળ એક નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સક્લેમેશન અને કમ્પેરિંગ. જો નો અધર બર્ડ ઇઝ એઝ બ્યુટિફુલ એઝ પીકોક, તમે જોયું હમણાં જ આપણે કે એઝ બ્યુટિફુલ એઝ કમ્પેરિંગ છે, નો અધર બર્ડ જોડે, નો અધર જોડે બર્ડ એકવચન અને ઇઝ આપ્યું છે એટલે કમ્પેરિંગ. પછી છે દ્રષ્ટિ વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ,
तो અહીંયા ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ છે એટલે આપણે એક્સપ્રેસિંગ પર્પસ લખીશું. વોટ એ ટેસ્ટી ધીસ ચોકલેટ ઇઝ, જોયું ને વોટ સાથે વિશેષણ, પછી કર્તા અને ક્રિયાપદ અને ઉદ્ગાર ચિહ્ન પણ છે એટલે એક્સક્લેમેશન. જો બીજા કેટલાક ઉદાહરણો જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. એઝ સૂન એઝ જય શો અ સ્નેક હી સ્કેર્ડ હાઈ, એટલે કે અહીંયા એઝ સૂન એઝનો ઉપયોગ થયો છે અલ્પવિરામ છે એટલે એક્સપ્રેસિવ ટાઈમ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ, તો ઇન્સ્પાઇટ ઓફ છે બિંગ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, રાઈટ. યુ શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી, શુડ અને ટેક એટલે એક્સપ્રેસિંગ એડવાઇસ. ધ પોલીસ હેડ રન ફાસ્ટ ધે વુડ હેવ કોટ ધ થીફ્સ, બરાબર હેડ અને વુડ હેવ કોટ એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ડોન્ટ બેગ એઝ ઇફ યુ વર અ બેગર, એઝ ઇફ યુ વર એક્સપ્રેસિંગ સપોઝિશન. ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP ઇઝ વન ઓફ ધ મોસ્ટ કન્ટ્રોવર્શિયલ મેટર ઇન ઇન્ડિયા, તો અહીંયા જોઈએ છે વન ઓફ ધ મોસ્ટ કન્ટ્રોવર્શિયલ મેટર્સ એટલે કમ્પેરિંગ. હાવેવર વીક માય ફાધર ઇઝ હી વોક્સ ફાસ્ટ, તો હાવેવર પછી વિશેષણ છે એટલે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, રાઈટ. વોટ એ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, વોટ પછી વિશેષણ અને કર્તા ક્રિયાપદ સાથે ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેશન. ઇન હર સ્કૂલ ડેઝ બિનલ વોઝ યુઝડ ટુ વર્કિંગ હાર્ડ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર યુઝડ ટુ છે અને વોઝ છે એટલે વર્બ ING છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન ઇન્ડિયા, તો પેસિવ છે એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ, તો અહીંયા બંનેમાં આર્ટિકલ ધ છે અને કમ્પેરેટિવ ફોર્મ ઓફ એડજેક્ટિવ છે એટલે ડબલ કમ્પેરિઝન. ધ પીપલ આર લાફિંગ એટ હિમ એઝ ઇફ હી વેર મિસ્ટર બિલ, તો અહીંયા એઝ ઇફ છે, પછી હી વેર વેર આપેલું છે, બરાબર એટલે શોઈંગ સપોઝિશન. હર્ષ વુડ રાધર ચૂઝ બર્ગર ધેન પિઝા, તો અહીંયા વુડ રાધર છે એટલે એક્સપ્રેસિંગ ચોઈસ. યુ મેટ ધ સેમ ડૉક્ટર એઝ સો ઇન ધ હોસ્પિટલ, તો ધ સેમ અને એઝ એટલે ટોકિંગ અબાઉટ પર્સન, અહીંયા ડૉક્ટરની વાત છે એટલે પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. એન્ડ લાસ્ટ ઉમંગ ઇઝ સો વીક ધેટ હી કેન નોટ પાસ, તો અહીંયા સો આપ્યું છે અને ધેટ આપ્યું છે એટલે શોઈંગ રિઝલ્ટ, બરાબર ને. જો સેક્શન એની અંદર જ 11, 12, 13, 14 નંબરનો પ્રશ્ન બોર્ડની અંદર 12મા ધોરણના વિદ્યાર્થીઓને 4 માર્કનો પૂછાય છે, જેની ઇન્સ્ટ્રક્શન હોય છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ડાયલોગ્સ આપ્યા છે, એક ડાયલોગમાં ક્વેશ્ચન પૂછ્યો છે, બીજાનો આન્સર આપ્યો નથી, પણ એમાં ફંક્શન કૌંસમાં આપ્યું છે, તો એ ફંક્શન વપરાયેલું વાક્ય જે આન્સરમાં હોય તે આપણે સિલેક્ટ કરવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ મધર, વોટ વુડ યુ લાઈક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ, બરાબર જે જવાબ આપે છે, પણ જે જવાબ આપશે એમાં ઓલ્ટરનેટિવ ચોઈસ હોવો જોઈએ. આઈ વુડ લાઈક ટુ હેવ હોટ બ્રેકફાસ્ટ, તો નથી, ઓલ્ટરનેટિવ ચોઈસમાં આઈધર ઓર હશે જ. આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. આઈ વુડ લાઈક ટુ ગો ટુ રેસ્ટોરન્ટ ફોર બ્રેકફાસ્ટ. આઈ હેડ ટેકન બ્રેકફાસ્ટ, તો અહીંયા આઈધર ઓર જોવા મળે છે એટલે આન્સર આપણો થશે બી, આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ, રાઈટ. સેકન્ડની અંદર જોઈએ રીના, હાઉ ડઝ શી સ્પીક્સ ઇંગ્લિશ, બરાબર, તો હિના આન્સર આપે છે, પણ એમાં શોઈંગ સપોઝિશન, સપોઝિશનનું ફંક્શન વપરાયેલું હોવું જોઈએ. શી ડઝ નોટ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી ઇઝ અ ફોરેનર. શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વર અ ફોરેનર. ધો શી સ્પીક્સ ફ્લુઅન્ટ ઇંગ્લિશ નો બડી કેન અન્ડરસ્ટેન્ડ. હવે આપણને ખબર છે કે સપોઝિશન એટલે એઝ ઇફ જોઈએ છે, તો હવે એઝ ઇફવાળા વાક્યો બે છે એટલે આપણે જોઈશું કે એઝ ઇફ હોય તો સર્વનામને શું લાગે, વર લાગે. ઇઝ ના આવે એટલે આપણો પ્રોપર આન્સર છે સી, શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વર અ ફોરેનર. ઓકે, થર્ડ વન, સારા વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ. તારા એનો આન્સર આપે છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ યુઝ થયેલું હોવું જોઈએ. આઈ કુડ નોટ પ્રિપેર ધ જ્યુસ બીકોઝ યુ ફરગોટ ટુ બ્રિંગ ધ એપલ્સ. ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ.
Unless you forget to bring the apples, I am able to prepare the juice for you. Bring the apples first, otherwise I cannot prepare the juice. મેં અહીંયા કહ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ, એટલે ઇફ અને હેડવાળું વાક્ય તો એક જ છે, એટલે આપણે બીજું કંઈ વિચારવાનું રહેતું નથી. એટલે ઇફ અને હેડ સાથે વુડ હેવ પ્રિપેર્ડ, એટલે આપણો આન્સર થયો બી. ઇફ યુ હેડ બ્રોડ એપલ્સ યસ્ટરડે, આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. નેક્સ્ટ, રાજા, હાઉ ઇઝ યુર સ્માર્ટફોન? તો આપણે આન્સર રાની આપે છે, પણ કમ્પેરિંગ યુઝ થયેલું હોવું જોઈએ, રાઈટ? ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ. વેરી ફ્યુ ફોન્સ આર સ્લીમ એઝ આઈ હેવ. ઇટ ઇઝ રિયલી સ્લીમ એન્ડ ઇમ્પ્રેસિવ. ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન. હવે આપણને બધામાં ક્યાંક ને ક્યાંક કમ્પેરિંગ જોવા મળે છે. જુઓ, ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન્સ, વાક્ય તો બધી રીતે સાચું છે, પણ પાછું અહીંયા ફોન્સ છે, અહીંયા એક વચન આવે, બરાબર? એની છે એટલે એક વચન આવવું જોઈએ, પણ બહુવચન છે. વેરી ફ્યુ ફોન્સ આર, અહીંયા સુધી બરાબર છે, પણ અહીંયા એઝ સ્લીમ એઝ આવવું જોઈએ, બરાબર? પણ એ અહીંયા એઝ મિસિંગ છે. ઇટ ઇઝ રિયલી સ્લીમ એન્ડ ઇમ્પ્રેસિવ, આ તો આપણને કમ્પેરિંગ લાગતું જ નથી. ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન, બરાબર? સ્લીમર ધેન એની છે અને અહીંયા ફોન પણ છે, એટલે આપણો પ્રોપર આન્સર થયો આન્સર ડી, ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન. નેક્સ્ટ છે પ્રીતા, હાઉ ઇઝ યોર ગ્રેન્ડફાધર? દીપા આન્સર આપે છે, પણ એમાં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ યુઝ થયેલું હોવું જોઈએ. ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી કેન નોટ વોક ઇઝીલી. માય ગ્રેન્ડફાધર્સ હેલ્થ ઇઝ ઓકે, હી કેન વોક ઇઝીલી. ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ, કમ ટુ માય હાઉસ. આપણને ખબર છે કે કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ આવે, તો ઇવન ઇફ આવ્યું છે, બરાબર? બીજા કોઈ જ એના ઇન્ડિકેશન કીવર્ડ દેખાતા નથી, એટલે એ ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, અને બે કે ઘરડા છે, છતાં હી કેન વોક ઇઝીલી, સરળતાથી ચાલી શકે છે, એટલે આપણો આન્સર થયો એ. ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી કેન વોક ઇઝીલી. નેક્સ્ટ, કરણ, વેર ડીડ યુ યુઝ ટુ વર્ક? તો વરુણ જવાબ આપે છે, પણ હેબિચ્યુઅલ પાસ્ટનું ફંક્શન યુઝ થયેલું હોવું જોઈએ, રાઈટ? આઈ વર્કડ ઇન અ કોટન મિલ. સેકન્ડ, આઈ લીવડ ઇન અમદાવાદ એન્ડ વર્કડ ઇન અ કોટન મિલ. વેન આઈ વોઝ યંગ, આઈ યુઝ ટુ વર્ક ઇન અ કોટન મિલ. આઈ ડિડન્ટ વર્ક ઇન અ કોટન મિલ. આપણને ખબર છે કે હેબિચ્યુઅલ પાસ્ટ હોય એટલે યુઝડ ટુ તો આવે જ, તો અહીંયા યુઝડ ટુ વાળું એક જ વાક્ય છે, એટલે આપણો આન્સર થયો સી. વેન આઈ વોઝ યંગ, આઈ યુઝડ ટુ વર્ક ઇન અ કોટન મિલ. નેક્સ્ટ, મીતુ, વાય શુડ બી યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર? રીતુ આન્સર આપે છે, પણ રીતુના આન્સરમાં શોઈંગ પર્પઝ ફંક્શન વપરાયેલું હોવું જોઈએ. We should use battery-driven scooter because it is very cheap. We should use battery-driven scooter so we save fuel. We should use battery-driven scooter in order to save fuel. And we should use battery-driven scooter with a view to control pollution. હવે આપણને ખબર છે કે પર્પસની અંદર ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ બંને આવે છે, તો આપણો સાચો આન્સર કયો? તો ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે જે અહીંયા છે, જ્યારે વિથ એ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે જે અહીંયા નથી, તો આપણો આન્સર થયો સી. આન્સર સી, વી શુડ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ ઇન ઓર્ડર ટુ સેવ ફ્યુઅલ, રાઈટ? નેક્સ્ટ, બંટી, હાઉ ઇઝ યોર રૂમમેટ મોન્ટી? મોન્ટી રિપ્લાય આપે છે, પણ શોઈંગ રિઝલ્ટ ફંક્શન યુઝ કરીને, બરાબર? હી ઇઝ વેરી નાઇસ બોય, હી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ બોય, હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ. હી ઇઝ બેટર ધેન મી. હવે આપણને ખ્યાલ છે કે શોઈંગ રિઝલ્ટમાં ટુ ટુ, ઇનફ ટુ, સો ધેટ આવે, બરાબર? તો અહીંયા સો ધેટ આપેલું છે, બીજા કોઈ જ કીવર્ડ અહીંયા યુઝ થયા નથી રિઝલ્ટના, એટલે આપણો આન્સર સી. હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ રેન્ક ઇન ધ ક્લાસ. નેક્સ્ટ, મનીષા, આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે. અનિશા જવાબ આપે છે, એનો રિસ્પોન્ડ કરે છે, પણ ગિવિંગ એડવાઇસ, સલાહ આપીને. શું સલાહ આપે છે? યુ હેડ બેટર ટેક રેસ્ટ, યુ હેવ ટુ ટેક રેસ્ટ,
યુ મસ્ટ કમ ટુ સ્કૂલ, ઇટ ઇઝ ઓકે. હવે એડવાઇસ આપીએ ત્યારે આપણને ખબર છે કે શુડ બરાબર હેડ બેટર વુડ રાધરનો ઉપયોગ થવો જોઈએ. તો અહીંયા હેડ બેટર એનો ઉપયોગ થયેલો છે, એટલે આપણો આન્સર છે એ, યુ શુડ બેટર ટેક રેસ્ટ. નેક્સ્ટ, ટીચર વેર આર ધ ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડ? તો અહીંયા નીરવ એનો આન્સર આપે છે. નીરવ શું કહે છે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ ફંક્શન યુઝ કરવાનું છે, એટલે કે પેસિવમાં જવાબ આપવાનો છે. ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન આફ્રિકા. ધ ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડ ઇન આફ્રિકા. ધ ડ્રાઈવર એન્ડ્સ હેવ ફાઉન્ડ ઇન આફ્રિકા. ધ ડ્રાઈવર એન્ડ્સ હેડ ફાઉન્ડ ઇન આફ્રિકા. આપણે જોઈએ છીએ કે અહીંયા આર ફાઉન્ડ વપરાયું છે, એટલે ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન આફ્રિકા એ આપણો પ્રોપર આન્સર છે. બરાબર, આ ધ તો આન્સર થયો એ, ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન આફ્રિકા. નેક્સ્ટ, કાર્તિક હાઉ ઇઝ યોર ન્યૂ કાર? તો પ્રતિક એનો આન્સર આપે છે, પણ કયું ફંક્શન યુઝ કરે છે? ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, અહીંયા કારની વાત છે એટલે થિંગ. આઈ હેવ બોટ વેરી બ્યુટિફુલ કાર. આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય સિસ્ટર હેઝ. દિસ ઇઝ ધ સેમ કાર આઈ હેવ નોટ બોટ. અને અનલાઇક માય ફાધર આઈ હેવ બોટ અ બાઇક. આપણને ખબર છે કે ટોકિંગ અબાઉટ થિંગ, પર્સન કે પ્લેસ હોય ઇન રિલેશન ટુ સમથિંગ, તો ધ સેમ એઝ અને શું આવે છે? ધ સચ એઝ. તો અહીંયા ધ સેમ કાર પછી એઝ આપેલું છે. આ એક જ ઉદાહરણ છે એની અંદર, એટલે આપણો આન્સર થયો બી, આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય સિસ્ટર હેઝ. નાવ ધ લાસ્ટ વન, રામ આઈ વોન્ટ ટુ બી સક્સેસફુલ પર્સન. તો શ્યામ એને કહે છે, શું એડવાઇસ આપે છે? પણ જે આપે છે એમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ફ્યુચર એનો યુઝ થયો હોવો જોઈએ. અહીંયા કહ્યું છે યુ શુડ વર્ક હાર્ડ ટુ બી સક્સેસફુલ પર્સન. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. અનલેસ યુ વર્ક સ્માર્ટલી યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. યુ વુડ રાધર વર્ક ઇન ગવર્મેન્ટ ફિલ્ડ ટુ બી સક્સેસફુલ પર્સન. તો અહીંયા જોયું છે કે કન્ડિશન ઇન ફ્યુચર છે, એટલે ઇફ અનલેસ વપરાય છે. તો ઇફ અને અનલેસ બંને આપણને અહીંયા જોવા મળે છે. હવે સાચું કહ્યું તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. જો તમે મહેનત કરશો તો તમે સફળ વ્યક્તિ બની શકશો. અહીંયા કહ્યું છે અનલેસ યુ વર્ક સ્માર્ટલી, જ્યાં સુધી તમે સ્માર્ટલી વર્ક નહીં કરો યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન, તો તમે સક્સેસફુલ પર્સન બનશો. એટલે અહીંયા તો જ્યાં જો તમે સ્માર્ટલી વર્ક નહીં કરો તો સક્સેસફુલ પર્સન નહીં બનો, એટલે અનલેસવાળા વાક્યમાં વિલ નોટ હોવું જરૂરી છે. પણ અહીંયા નોટ નથી આપ્યું એટલે આપણો આન્સર થયો બી, આન્સર બી, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન ડી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 5 માર્ક માટે જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને 12મા પૂછાય છે તેની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.